આ બાપ છે એને ખાલી બીજું કાંઈ એને પગે લાગીએ નહીં, એને હારે ની હારની જરૂર નથી, એને સાલની જરૂર નથી, એને કેવળ પરિવારના પ્રેમની જરૂર છે. એને પ્રેમ આપો. ફરી કહું કે હવે આ બધા ખૈર ખડતા પાંદડા છે એને હાચવી લેજો. બસ વિદુરજી ની મુક્તિ થઈ. ત્યાર પછી તો પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી, તેમ છતાં એમણે લગ્ન કેમ કર્યું? ગૃહસ્થ આશ્રમમાં રહેવા છતાં એને સિદ્ધિ કેમ પ્રાપ્તિ થઈ? કૃષ્ણમાં એની દ્રઢ ભક્તિ કેવી રીતે થઈ? સુખદેવજી કહે છે, રાજન, ઘર એ ભક્તિમાં બાધક થાય છે, કારણ કે ગૃહસ્થમાં ગૃહસ્થએ વિષમતા કરવી પડે છે, સમતા નથી રહેતી, સમભાવ નથી રાખી શકાતો. પ્રિયવ્રત રાજાએ એકવાર સર્વ વ્યવહાર એને થયું કે આ બધો છોડી દેવો જોઈએ. આ પ્રિયવ્રત રાજાને થયું બધું મારું રાજ્ય છોડીને હવે વનમાં જઈને તપ કરું. બ્રહ્માજી આવ્યા છે. બ્રહ્માજીએ કહ્યું છે કે ભાઈ, પ્રારબ્ધ ભોગવા વગર છૂટકો નથી, હું પણ કર્મ કરું છું, તું પણ કર્મ કર, તું લગ્ન કર, અને એ લગ્ન વગર વાસના છે એ મરતી નથી, એનો એ વિકાર છે જતો નથી. પ્રિયવ્રત રાજાને આજ્ઞા કરી છે. પ્રિયવ્રત રાજાએ લગ્ન કર્યું છે, અનેક બાળકો થયા. એના પછી આંગવિગ્ર ગાદી ઉપર આવ્યા છે. એ વનમાં તપ કરવા ગયા છે, અને એમના તપમાં પૂર્વની વાસના યાને પૂર્વચિતિ જે વિઘ્ન કરવા આવી છે. પૂર્વ જન્મની વાસના એ પૂર્વચિત છે. સૂક્ષ્મ વાસના પણ જો રહી જાય છે તો પછી બીજા જન્મમાં એ ભોગવવી પડે છે. ત્યાર પછી તો એના ઘરે નાભી થયા. નાભીના ઘરે વૃષભદેવ થયા છે, પુત્ર રૂપે અવતાર લીધો છે. આ વૃષભદેવજી છે પરમહંસનો અવતાર છે. વૃષભદેવ વારંવાર બધાને એક જ ઉપદેશ કરે છે કે હે ભાઈ, આ માનવ દેહ છે, પરમાત્માની ભક્તિ કરવા માટે મળ્યો છે, તપ કરો, સર્વમાં ઈશ્વરના દર્શન કરો. વૃષભદેવજી નગ્ન રીતે ફરે છે, ઉભા ઉભા ખાય છે બળદની જેમ. કોઈને મારે તો કહે કે મને ક્યાં માર પડે, મારા આત્માને નથી લાગતું, જે કઈ માર છે તો શરીરને છે, મારા આત્માને ક્યાં કોઈ મારી શકે, આત્માને નથી કોઈ ભીંજવી શકતું, નથી છેદી શકતું, નથી બાળી શકતું, આત્મા ઉપર કઈ અસર નથી થતી. અનેક સિદ્ધિઓ આવી છે પણ ફસાયા નથી સિદ્ધિઓમાં. હું બ્રહ્મનિષ્ઠ છું. ઋષભદેવજી પછી તો કર્ણાટકમાં આવ્યા છે. કોઈની સાથે બોલવું ન પડે એટલા માટે થઈને એને મુખમાં પાણો રાખ્યો છે, પથ્થર રાખી દીધો. આ એની પાસે જ શીખવા જેવું છે મારે ને તમારે. હો, બધું થાય છે શેનાથી? બોલવાથી થાય છે ને.
ઉત્તર પ્રત્યુત્તર ઉત્તર પ્રત્યુત્તર થાય એટલે વધારે ને વધારે ધીમે 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 અગ્નિ તો હોય પણ ઉત્તર પ્રત્યુત્તર થાય એટલે પછી એમાં ઘી પડે ને જેમ અગ્નિ. હું કોઈની સાથે બોલું તો ઝઘડો થાય ના. મોઢામાં પથ્થર રાખે, પથ્થર રાખ્યા પછી એટલું ધ્યાન રાખવાનું કે પડે નહીં બસ. હરિ નામ રૂપી પથ્થર રાખો. રામ નામ મણિ દીપ ધરો જી હરિ દ્વાર. તુલસી ભીતર બાહેર હો જો ચાહસી ઉજિયા. તારે અંદર અને બહાર બે બાજુ પ્રકાશ રાખવો છે ને, જોઈએ છે ને, તો રામ નામ મને દીપ ધારો. રામ નામ રૂપી દીવો. આપણે ત્યાં ફાનસો હતા પેલા, પછી અંદર ઓસરીમાં અજવાળું જોઈએ, આ બાજુ રૂમમાં પણ અજવાળું જોઈતું હોય, એટલે આપણે શું કરતા, ઉમરા ઉપર ફાનસ રાખતા એટલે બે બાજુ પ્રકાશ પડતો. ઓસરીમાં પણ પડે, ફરિયામાં પણ પડે, ફરિયામાં પડે, ઓસરીમાં પડે, ઓસરીમાં પ્રકાશ પડે, ઓરડામાં પણ પડે, ઉમરા ઉપર રાખતા એમ. રામ નામ મને દીપ ધરું, રામ નામ રૂપી દીવો આ જીભ ઉપર મૂકી દે. રામ નામ મને દીપ ધરો જે હરિદ્વાર. તુલસી ભીતર બાહેર હું હે જો ચાહસી ઉજિયા. અંદર અને બહાર બે તરફ પ્રકાશ પડશે. રામ નામ રૂપી, કૃષ્ણ નામ રૂપી, ઈશ્વરના નામ રૂપી પથ્થર રાખી લો બસ. અમારે એક વૈષ્ણવ બેન છે તો કઈક અમારે બંને કઈક ઝઘડો થાય ને એટલે કે હું શ્રીકૃષ્ણ શરણમમ શ્રીકૃષ્ણ શરણમમ શ્રીકૃષ્ણ શરણમમ કરવા બન્યું. અને એમાં એ ભાઈને થોડું ડાયાબિટીસ, એટલે ડાયાબિટીસ વધી જાય ને એટલે ક્રોધ વધી જાય. તે દિવસે તાપમાન એનું થોડું ઊંચું થઈ જાય. આ ડાયાબિટીસ ડાયાબિટીસ છે ને ગાંડાબિટીસ, હું તો હંમેશા ગાંડાબિટીસ જ કહું એનું. તાપમાન વધી જાય પણ એ કે હું શ્રીકૃષ્ણ શરણમમ શ્રીકૃષ્ણ શરણમમ શ્રીકૃષ્ણ શરણમમ કર્યા કરું, 15 મિનિટ કરું, ઈશ્વરનું સ્મરણ કરું, કૃષ્ણને ચરણે જાઉં, એને આશ્રિત થાવ, થોડી વાર બધું સમાધાન થઈ જાય. પ્રત્યેક બેનો બસ આ જ કરવાનું, શ્રીકૃષ્ણ શરણમમ શ્રીકૃષ્ણ શરણમમ. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ, જય માતાજી જય માતાજી, નમો નારાયણ નમો નારાયણ, શ્રીરામ જય રામ જય જય રામ. 15 મિનિટ ક્યાં સુધી બોલે, પણ હામે આપણે પછી ચાલુ થઈ જાય તો હરિ આશ્રિત થાય એનો હરિ સંભાળે. આટલું જ ધ્યાન રાખે છે આ પથ્થર પડે નહીં ઋષભદેવજી. પછી તો કર્ણાટકમાં આવ્યા છે, દાવાગ્નિમાં પોતે અંદર પ્રવેશ કરી ગયા છે. શરીર બળે છે, આત્મા નથી બળતો. વૃષભદેવજી પછી એના સૌથી મોટા પુત્ર ભરતજી ગાદી ઉપર આવ્યા છે, જેના નામ ઉપરથી ભારત દેશ પડ્યું. જહા ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા, વો ભારત દેશ હૈ મેરા. ભારત માતા કી, એક વાર ગર્વ સે કહો ભારત માતા કી, ભારત માતા કી, ગર્વ સે કહો વંદે
વંદે વંદે. અમે ભારતના છીએ, ઋષિના સંતાન છીએ, અને આ દેશનું બધા અનુકરણ કરે છે. આપણે શું કામ પશ્ચિમી અનુકરણ કરીએ? ધીરે ધીરે પશ્ચિમી આવી ગયું છે આપણા ઘરમાં. ઋષિના સંતાન છીએ, આપણા ઋષિઓએ જોજો એનું મસ્તક ન નમી જાય આટલું ધ્યાન રાખવાનું મારે તમારે. જેમ આપણા મા બાપનું ગર્ભથી એમ કે મારો દીકરો છે, તો આપણે એવું જ કાર્ય કરવું કે જેનાથી મા બાપે મસ્તક નીચું ન નમી જાય. બસ આટલું જ કરીએ. અમે ઋષિના સંતાન છીએ, અમે સીતાની દીકરીઓ છીએ, દ્રૌપદીની દીકરીઓ છીએ, ભારત માતાની દીકરી છે. અમે અમારી સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્રો પહેરશું. જરૂર સારું લાગે એવું પહેરવું, આપણી સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્રો પહેરવા, પશ્ચિમી અનુકરણ ન કરવું. આ બધું થાય છે ને પશ્ચિમી અનુકરણને કારણે થાય છે. આપણને શોભે એવું, આપણા કુટુંબને શોભે એવું, અને ઘરની મર્યાદા રહે એવા વસ્ત્રો પહેરવા. આ આપણી ફરજ છે. મા બાપ હોય, ઉભા હોય ને ત્યારે એ ટીકું અહીંયા આવ એમ ન કહેવાય. સમજી ગયા ને? એ ટીકું. આપણા વડીલો હતા, બુજુર્ગ માં હતા, અને એ તો ત્યાં સુધી આમ ગામના ચોરા પાસેથી નીકળે ને તો ત્યાં લાજ કાઢી લીધા. કેમ અહીંયા કેમ લાજ કાઢી? બોલે અહીંયા બેસતા, જે ખૂણા ઉપર બેસતા જ્યાં ચોરે એની લાજુ કાઢતા. એને ક્યારેય ક્યારે એના પતિનું નામ નહોતું લીધું. આજે તો પપ્પા ટીકડો આવ્યો. અરે તારી ટીકડો આવ્યો. આપણે તો અજાણ્યા ગયા હોય તો આપણે એમ લાગે કે ટીકડો એનો ભાઈ હશે, એટલે આપણે એમ પૂછીએ તમારો ભાઈ? નહીં નહીં, મારા હસબન્ડ, જેણે હસવાનું મને બંધ કરાવી દીધું છે. હસબન્ડ હસબન્ડ ટીકડા જોયો છે, ટીકડાને રમાયડો છે. ટીકડો બંધ કરો, તમારા દીકરા આવ્યા. આપણી સભ્યતા છે. અરે તમે રૂમમાં અંદર જઈને ભલે ને ટીકડો ને ટીકડી કર્યા કરો, ચકો ચકી કર્યા કરો, પણ વડીલોની સામે તો આપણે નામ ન લઈએ. આ તો મા બાપ સાંભળતા ને, એ ચકા તા સામેથી કહો ચકી. અરે આપણી સભ્યતા નથી. આ આ પ્રેમ લગ્ન જેને કર્યા છે ને ઈ કરે છે આવું. તમે બોલાવો, ભગવાન રામ અને સીતા પણ બંને એકબીજાના હા, પણ ક્યારેય મા બાપની હાજરીમાં ક્યારેય નહીં. આ એક મર્યાદા છે. મને તમને આ શીખડાવે છે કરુણા નિધાન કી યહ મુદ્રિકા મેં માં તું મેં માની, રામ દૂત મેં માં તું જાનકી, સત્ય શપથ કરુણા નિધાન કી. કરુણા નિધાન કહીને સીતાજી બોલાવતા, અને એથી કીધું કે જે કરુણા નિધાને મને મોકલી આ મુદ્રિકા આપી છે. ઘરમાં જ્યારે આવીએ, તમે બેડરૂમમાં ગમે તેવા ગમે તે પહેરો, પણ ઘરમાં જ્યારે મા બાપ જ્યારે આપણા વડીલો હોય ત્યારે એનું માથું નીચું ન થાય એવા વસ્ત્રો પહેરવા. બસ આટલું રાખશું તો ઘણું થયું. એની મર્યાદા. પેન્ટ પહેરો, તમે આરામથી પહેરો, ઘરેણા પહેરો, ટીશર્ટ પહેરો, બધું પહેરો, સમય અનુસાર બધું જરૂરી છે, પણ સ્વચ્છંદ ન થવું. સ્વતંત્રતા મળે એટલે પછી વધારે પડતો એનો ઉપભોગ ન કરવો જોઈએ. જહા ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ. જય ભારતી જય ભારતી જય ભારતી જય ભારતી ભારતી ભારતી.
વૃષભદેવજીના મોટા દીકરાના નામ ઉપરથી ભારત દેશ પડ્યું. આ ભરતજી રાજા થયા એને પણ કોઈ મર્યાદા છોડી નથી, પણ આ ભરતજી એકવાર ભર જુવાનીમાં પોતાનું ઘર છોડીને જતા રહ્યા તપ કરવા વનમાં આવ્યા. ગંડકી નદીના કિનારે તપ કરે છે, બધું છોડીને આવ્યા છે, તપ કરે છે. પણ એક દિવસ થયું એવું કે એક હરણી છે, હરણી પાણી પીવા માટે થઈને આવી. ભરતજી પર્ણકુટી કરીને તપ કરે છે, સંધ્યા કરીને પોતે માળા કરે છે. એ વખતે એણે જોયું એક હરણી પાણી પીવા આવી, તો એ વખતે એક હિંસક પશુ કોઈ વાઘનો સિંહનો અવાજ આવ્યો. એટલે હરણીને થયું કે હમણાં મને મારો શિકાર થઈ જઈશું. હરણી છે એકદમ છલાંગ લગાવે છે, ગર્ભિણી હતી, સામે કાંઠે જવા જાય પણ હતું એટલું બધું જ જોર એમણે વાપર્યું. ગર્ભિણી હતી, ગર્ભ સ્ત્રવી ગયો, અને હરણી છે પોતાની બધી શક્તિ વેડફાઈ ગઈ. હરણી છે પાણીમાં તણાવા લાગી, પેલું બચ્ચું છે એ બચ્ચાનો પ્રસવ થઈ ગયો, બચ્ચું પણ તણાવા લાગ્યું. ભરતજી આ બધું જોતા હતા, એને થયું કે નાનું એવું એક પશુ છે, હરણું છે, અને મારી સામે આમ તણાઈ જાય, અરે જીવને બચાવવી તો મારી ફરજ છે. ભરતજી ગયા છે જઈને પાણીના વેનમાંથી બચ્ચાને કિનારા ઉપર લાવ્યા, બસ એને આટલું કરવાનું હતું. પણ એની બદલે ઉલટાનું, હવે થોડી માળા કરે ને યાદ આવે, અરે અરે ઓલું હરણીનું બચ્ચું તો એકલું છે હો, અરે એની માય નથી હો, એનું કોઈ નથી હો, અરે અરે કેમ જીવશે હે, એ કેમ રહેશે. એટલે ભરતજી પછી એને એને કુણા કુણા પાંદડાઓ ખવડાવે, એને ખોળામાં બેસાડે, એનામાં હાથ ફેરવે. હવે તો ધીરે 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 મમતા ભગવાનનામાંથી ઉઠી અને હરણીમાં લાગી ગઈ. ક્યારેક ક્યારેક તો હરણીનું બચ્ચું કૂદી રામ ત્યાં વહી જાય, ઢૂંઢે ક્યાં ગયું, એટલે તું ક્યાં ગયું, ક્યાં ગયું, જો એ કોઈ હિંસક પશુ તને મારી નાખશે, આમ કરીને પકડીને ફરી પાછા લાવે. આવ્યા હતા બધું છોડીને, પણ હરણીના બચ્ચામાં ફસાઈ ગયા. અંત સમય સુધી પણ એ હરણીમાં એનું મન હતું, અને એથી બીજો જન્મ એમનો હરણીનો થયો. આવ્યા હતા છોડીને, એમ આપણે બધું છે ને છોડી દઈએ છે, પણ મનથી પાછું કંઈક બીજું પકડી લે છે. પણ ગયા જન્મમાં કંઈક કરેલું એને યાદ હતું, એથી આ જન્મમાં હરણીનું શરીર હોવા છતાં પણ પોતે તપ કરે છે. એ શરીર છૂટ્યું ને બીજો જન્મ એમનો બ્રાહ્મણને ત્યાં થયો છે. આ વખતે ધ્યાન રાખ્યું છે કે હવે મારે ક્યાંય મારા મનને જવા નથી દેવું હો, બધું છોડીને આવ્યો વનમાં તપ કરવા, હરણીમાં મન ફસાણું, હરણી બનવું પડ્યું, અને હવે ફરી બ્રાહ્મણને ત્યાં જન્મ થયો છે, તો હવે મારે ભજન કરી લેવું, તપ કરી લેવું છે હો. પછી તો મા બાપે એમને વિદ્યાભ્યાસ કરવા મોકલા છે, પણ ભરતજી છે ને એ બરાબર ભણતા નથી, કે આજે એક શ્લોક ભણીશ, કાલ બીજો ભણાવશે, કાલ ત્રીજો, અને પછી તો બાપા કહી દે કાલે આ વેદ આ પુસ્તક યજ્ઞ કરી આવ, ભાગવત કરી આવ, આ કરી આવ, મારે પાછું આમ જ ફસાઈ જવાનું ને. સમય જતા મા બાપનું પણ અવસાન થયું છે, ભાઈ ભાભી સાથે રહે, રૃષ્ટ પુષ્ટ છે, પણ પાગલ હોય એવું વર્તન કરે છે, બધું સમજે છે જાણે, છતાં જગત એને ભજનમાં વિક્ષેપ ન કરે એટલે પાગલ જેવું પોતે વર્તન કરે છે. ક્યારેક ક્યારેક કોઈ મહાત્માઓના સંતોને આપણે એના આશ્રમમાં જાય એટલે ગાળો બહુ આપે, મૂકે એ ગાળો બહુ આપે, એ સાલે ચલે જા, બહુ મોટી મોટી આપે. પણ એટલા માટે જ કે જો અહીંયા હું હમણાં ભજન કરું છું ને અહીંયા જો આજે એક વ્યક્તિ આવી, કાલ બે આવશે, કાલ ચાર આવશે,
તો મેં તો ભગવાન માટે થઈને આ બધો ભેખ પહેર્યો છે, ભજન માટે થઈ, અને આ બધા આવશે તો વળી આમાં ફસાઈ જાય, એટલે પહેલેથી જ ગાળો ચાલુ કરી દે. એટલે એક આવતો બંધ થઈ, એક આવે બીજો આવે તો કે એ તો બાપુ તો બહુ ગાયડું આપે છે, અહીં કંઈ જવા જેવું નથી. હાલો હાલો, પોતાના ભજનનો વિક્ષેપ ન કરે એટલા માટે થઈને ગાળો દેતા હોય. પણ પાછા અમુક જણા તો એમાંય કરે ને, એ તો પ્રસાદ કહેવાય બાપુની. હાલો હાલો, બાપુન્યા જ બધું કરી લે. હા, ખાઈ લે, પી લે, ચા પાણી બધું બાપા બાપુને ચલમે મારી લે. તારી ભલે થાય, પાછા કે મારા ગુરુ ગુરુ તારા હોય, ગુરુ હારે બે ચલમ પીવાય. આ ભેદ ક્યાં રહ્યો? પાગલ જેવો વ્યવહાર કરે, જડ ભરત કહેવાના. એને ભાભીએ કીધું કે આવો રૃષ્ટપુષ્ટ છે અને ખેતરમાં મોકલી દો ને, આ હમણાં હરણાઓ આવી જાય છે, આ બધું આપણું ખૂંદી નાખે છે, પાણીનો સમય છે, મોસમ રાતના ગમે ત્યાં લાઇટ આવે, આખો દિવસ કાંઈ ન હોય, રાતના લાઇટો આવે, આવે શિયાળાની ઠંડી હોય અને મોડી મોડી લાઇટો આવે ને પછી પાણી વાવવું ને વારવું ને બધું બહુ, તે તમારે એકલાને જ કરો, આને મોકલી દો ને. આ કેવો છે? આ પાતળો છે, જુઓ ને. જળ ભરતને મોટા ભાઈએ ખેતરે મોકલ્યા, જોજે જોજે આ છે ને તારે, જો આ પાણી આ ક્યારામાં પડી જાય ને એટલે એને ખોલીને બીજા ક્યારામાં વાળવાનું. જળ ભરતજી કે હા હા ભાઈ, પણ કીધું કે આજ બરાબર એક ક્યારામાં વાવીશ, કાલ બીજામાં જ પાણી પાઈશ, તો કાલ કે હવે પાક થઈ ગયો છે, હવે આને લણી નાખ, હવે વાવલી નાખ, અને હવે ગુણું ભરી લે, આ તો હવે આમાં ફસાઈ જાય. મોટા ભાઈ જેવા આમ ગયા ને આંખ વીચીને સમાધિ લગાવીને બેસી ગયા. એ સમાધિ લગાવીને બેસી ગયા અને પછી તો પાણીનો ક્યારો વારવાનો હતો, ભરાઈ ગયો. તો જળ ભરતજી આંખ ખોલી જ નહીં. મોટાભાઈ બે ત્રણ ચાર કલાક પછી આવ્યા, જોયું તો આ ક્યારો છલકીને પાણી બહાર જાય. કીધું એ આવ જળ જેવો છે, આ ખબર નથી પડતી, આ તને કીધું નતું કે ક્યારો બરાબર પાણી વારજે, હવે અને પછી આમ વાર દેવાનું, તારે કામ કરવું હોય તો કર, નહીં તો નીકળી જા. જળ ભરતજી કે મારે બસ આ જ જોતું હતું, આ જ જોતું હતું. એ ઘર છે ને જ્યાં સુધી કોઈ એમ ન કે તમે નીકળી જાઓ ત્યાં સુધી નીકળવું જ નહીં. કોકને બાનારૂપ બનાવવા, આપણે બાનારૂપ ન બનવું. આપણે શું કામ છોડે છોડે, જ્યાં સુધી મા બાપ એમ ન કે નોખો થા ત્યાં સુધી ન થવું. આપણે શું કામ બાનારૂપ બની? આપણે કેવા થાય કે તો મા બાપ એમને મારા બાપા એમ કીધું. કોઈ પણ વસ્તુમાં બાનારૂપ ન થાય. જળ ભરતજી છોડીને નીકળી ગયા છે અને હવે તો બહુ ધ્યાન રાખે છે કે કોઈ કીડી મકોડો ન મરે. આમ જાય છે ને એમાં એક ભીલ રાજા, અને આ ભીલ રાજાને કોઈ સંતાન નથી, એથી કોઈની પાસે જોવડાવ્યું ને કીધું કે તમે નરબલી ચડાવો. એની મનોકામના પૂરી થઈ, હવે નરબલી ચડાવવાનો. નરબલીમાં તો એવું એક પણ અંગ ખંડિત ન હોવું જોઈએ. સેવકોને કીધું જાઓ, કોઈ એવો નરબલી હોય તો લઈ આવો, શોધી આવો. અને સેવકો ગયા છે તો એમ કોઈ બીજું હાથમાં ન આવ્યું. જળ ભરત હાથમાં આવ્યા, કીધું આ બરાબર છે, રૃષ્ટપુષ્ટ છે. હો જળ ભરતજીને પકડા છે, પકડીને લાવ્યા છે ભીલ રાજાને પાસે. લ્યો મહારાજ નરબલી આવી ગયો. કહ્યું એને સ્નાન કરાવી દો. જળ ભરતને કીધું હાલો સ્નાન કરવા. જળ ભરત કે હાલો ને, કેટલા દિવસથી અમે નાયો નથી. પાટલા ઉપર બેસાડીને સરસ મજાના સ્નાન કરાવ્યા. જળ ભરત કે આ તો અંઘોળ ક્યાં કરાવવાની હતી, આ તો અંઘોળ થઈ ગઈ. સરસ મજાનું સ્નાન થયું, સારા વસ્ત્રો આપ્યા, ચાંદલો કર્યો, ચોખા લગાડ્યા, માળા પહેરાવી, અને કીધું હવે નરબલીનો બલી ચડાવવાનો, એથી થોડું એને તૃપ્ત કરી દો ને ભોજન કરાવી દો. જળ ભરતને બેસાડ્યા પાટલા ઉપર ને સુંદર મજાના ભોજન પીરસાવો. જળ ભરતજી મીંડા ખાવા મીંડા ખાવા, ઓલા કે આને કાંઈ ખબર છે, હમણાં અડધો કલાક પછી આનું મૃત્યુ છે. જળ ભરતજી તૃપ્ત થયા છે. ને પછી તો વાતતે ગાતે હવે કીધું કે હવે તો હાલો ભદ્રકાળીના મંદિરે, અને જળ ભરતજીનું હવે તો સામયું નીકળું છે. જળ ભરતજી કે વાહ, તો વરઘોડો થઈ ગયો આપણો તો. એ ને આવું નીતર ક્યાં બધું થવાનું હતું?
આગળ જડ ભરજી ને પાછળ બધા જાંજ વાગે, જાંજ પખાર ને ઢોલ ને નગારા ને વાગે, ધીરે 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 લાવ્યા ભદ્રકાળી માના મંદિરમાં. માની સામે આવીને જડ ભરતજી બેસી ગયા. એમ રેમ ક્લેમ ચામુંડાય વિચ્ચે, એમ રેમ ક્લેમ ચામુંડાય વિચ્ચે, નમઃ નથી આવ વિચ્ચે, એમ રેમ ક્લેમ ચામુંડાય વિચ્ચે, એમ રેમ ક્લેમ ચામુંડાય વિચ્ચે. માની શરણાગતિ લીધી છે. સર્વ મંગળ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરે નારાયણી નમોસ્તુતે. સર્વ બાધા પ્રસમન્યમ ત્રૈલોક્યા શિખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ વૈરે વિનાશનમ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમતસ્યે નમતસ્યે નમસ્તસ્યે નમો નમઃ. માં ભદ્રકાળીની પૂજા કરી, પૂજા કરી ને પછી નરબલીની પૂજા કરી હો, અને પછી ભૂદેવોએ જે હતા એમના કુળગોર એને કીધું કે બસ હવે નરબલી ચડાવવાનો સમય થઈ ગયો છે. જળભરતજી માના શરણે ગયા છે, માનું સ્મરણ કરી રહ્યા છે. ભેલ રાજાએ મ્યાનમાંથી તલવાર કાઢી અને જ્યાં હુકમ થયો કે હવે નરબલી ચડાવો, તલવાર કાઢી જળ ભરતજી નું જ્યાં મસ્તક છેદ કરવા જાય એ જ વખતે ભદ્રકાળી મૂર્તિ માંથી મૂર્તિ ફાટી માં પ્રગટ થયા છે. ભદ્રકાળી ભદ્રકાળી માં પ્રગટ થઈ અને એક લાથ મારી, તલવાર ઊંચી ગઈ, તલવાર પકડી જે ભીલ રાજા હતો એના મસ્તક નું છેદન કરી નાખ્યું. જડ ભરત ની રક્ષા કરી. માં કોઈ જાતનું ક્યારેય કોઈ બલી નથી માગતા. ઈશ્વર કોઈ દિવસ જીવ હિંસા માગે? કોઈ જીવની હિંસા ઈશ્વર માગે જ નહીં, કોઈ બલી નહીં. ભગવાન એક જ બલી માગે છે, પ્રેમનો બલી. પ્રેમ આપો. એથી આ યુગમાં અત્યારના સમયમાં તો અંધશ્રદ્ધા બીજી કોઈ રાખવી નહીં. હા, બેનની બાંધેલી રાખડી તમે બાંધી રાખો આખું વર. મને સમજ નથી પડતી, પાણી જ્યારે પીપળે ચડાવવા જાય અમાસના ત્યારે હું કામ રાખડીઓ છોડી નાખે છે. મને હજી નથી સમજાણું હું કામ કોને આ શરૂ કરાવ્યું, કોને રાખડી બાંધી રાખો. આ તો બેને બાંધેલી રક્ષા છે. અને રાખડી છે ને બજારમાંથી સીધી લઈ ન એને અને લ્યો તો એની પૂજા કરીને મોકલજો. આપણે બજારમાંથી બારોબારથી એમને કવર મોકલી નાખીને મોકલી દઈએ સારું છે. અને એને પેલા તો રાખડીઓ મોકલતા તો આરે પત્ર પણ લખતા, હવે તો લખવાનું તો બધું વહી ગયું, પત્ર વ્યવહાર લગભગ બંધ. અને પછી આમ આમ કેવું કેવું સરસ લખે, મારે પાંખો નથી નીતર તો હે ભાઈ હું ઉડીને તારી પાસે આવું. કેવા કેવા લખાણ લખે. હા, એનો ભાવ હતો. ભાગવતમાં અરે મહાભારતમાં બતાવ્યું, સાત ગાંઠ મારી છે કુંતાજી, સાત ગાંઠ વાળી રક્ષા પોથી બાંધી છે અભિમન્યુને. રક્ષા પોથી ઠીક છે, રાખડી બાંધો. બાકી બીજા બીજા ભુવા ભારાડીન પાસે જાતા નહીં, દોરા ધાગા કરતા નહીં, ખોટે ખોટા ખલવાઈ જાહો. અને જેટલા જેટલા આ બધું આવું કરે છે બધા મીંડા જ પકડાવા.
આપણે તો ગાડરિયો પ્રહાર, બસ કેમે કરીને કોઈ આપણે આમ આપણે કાંઈ કરવું નથી. એક કલાક કથા નથી સાંભળવી, નથી કોઈ દી પાઠ કરવો, નથી સત્સંગ કરવો, નથી માળા કરવી, નથી દર્શન કરવા. આપણે તો એમ કોઈ લાકડી ફેરવે ને આપણું કલ્યાણ થઈ જાય. હવે લાકડી ફેરવતો હોય, એને દાણા દેતો હોય ને એનું કલ્યાણ થતું હોય, તો એના ઘર હારા ન હોય, એના ઘર તો જોયા હો તમે? બોલો, બુઓ ધોણતો હતો એકવાર, એવો નહીં આ બધાય સાંભળ્યું? માં, હા બોલ બોલ માં, માં શેર માટીની ખોટ છે. માતાજી બાજુ ખેતરમાં જ ભરલે ને, શેર માટીની ખોટ છે, ભલે આવડું પડ્યું એમ નહીં, પણ તો કેમ એમ નહીં, શેર માટીની ખોટ છે. માં કે આ કે મારી પાસે હું કઈ ઢગલા પડ્યા? સત્ય હશે, પણ આવા ખોટા બહુ અત્યારના છે ને, થોડા સત્યની પાછળ વધારે અસત્ય વધારે આમ ફેલાઈ ગયું. બધાને આમ આમ એવા પૂજાવું છે બધાને, ઘણા ઘણાને તો કેટલી કેટલી વાર ભૂવા થવા હાટું થઈને તો ધમ પછાડા કરે, અમે ભૂવા થાય, અમને ભૂવો કરો. અરે ભૂવા રેવા દે, તો ફૂવો હારો છો, પગે લાગે છે ફૂવો એ હારો છે, ભૂવા થવાની શું જરૂર છે? ખબર નહીં બધાને, મેં ગુરુ જલ્દી બધાને થવું, ચેલા કોઈને થવું નથી. એ ક્યાંય ચપટીઓમાં નેતાને મા બાપને કહેજો આમ નામ, એને કહેજો કે આમાંથી તમારે કંઈ પૂછવું હોય ને તો મા બાપને કે નાની દીકરીને કહેવું આમાંથી દાણા આપ, ઈ વચન જ આવે કે વાચા જ આવે, તમે માગો એ આવે. લ્યો આ બધી કળાઓ છે, આ બધા વચન ને વાચા ને આ બધું ખબર નહીં આવતું હોય. અત્યારના સમયમાં આવું બધું ક્યાંય બહુ ભરમાવવાની જરૂર નથી. ભાગ્યને ફેરવી શકે છે એક ઈશ્વરનું નામ. નિત્ય માળા કરો. પાર્વતીજીએ પણ આજ કર્યું, નારદજીએ કહ્યું કે વિધાતાના લેખ ફેરવી નાખે હરિનામ. ખોટે ખોટો ટાઈમ ન બગાડવો, અંધશ્રદ્ધામાં જવું નહીં, શ્રદ્ધા રાખીને જપ કરવા, આપણા કુળદેવને પગે લાગવું, આપણી માને પગે લાગવું, આપણી કુળદેવીને આને કોઈ દિવસ ન ભૂલવું. આપણા છે ને આપણે પગે નથી લાગતા, બીજાના પગે લાગવા જાય છે. મૂળ વસ્તુ આ છે. આપણો કુળદેવનું સ્મરણ કરો ને, એને એને ક્યારેય ન ભૂલવા. હા, કુળદેવીને ક્યારેય ન ભૂલવા, આપણી માને એને ક્યારેય ન ભૂલવી. ત્રણનું સ્મરણ કરીને જાશું, કોઈ તાકાત નથી કે વિઘ્ન આવીને તમને હું તમારું કાર્ય બગાડે. બલિ પૂજા ચાહત નહીં, ચાહત એક વિશ્વાસ. માતાજીએ રક્ષા કરી છે ત્યાં. જળ ભરત પછી તો ત્યાંથી આગળ જાય, રહુગણ રાજા છે એ જ્ઞાન લેવા માટે થઈને જાય છે. રહુગણ રાજાની પાલખી ઉપાડે, પણ થોડા પછી તો એ ચાર સેવક હતા, એક વૈગ્ય ને એક પછી એમાં જળ ભરત જે હાથમાં આવ્યા, બહુ જાળવી જાળવીને ચાલે. કોઈ મારાથી જીવ, કોઈ મકોડો ન મરે, કોઈ કીડી ન મરે. કીડી મકોડો આમ પગમાં આવે એટલે ઠેકડો મારે, ઠેકડો મારે એટલે આમ પાલખી ઊંચી થાય, ઉલટી થાય એટલે રહુગણ રાજાને દંડો લાગે. બે ત્રણ વાર આવું થયું એટલે કીધું કે એ ઉભા રહ્યો, આ કોણ છે, જરા બરાબર ચાલો ને. કીધું મહારાજ અમે તો બરાબર ચાલ્યા, નવો આવ્યો ને એ બરાબર નથી ચાલતો. વળી બે ત્રણ વાર કર્યું ને પછી આમ જોયું તો આમ આમ પાછું, તું તો એલા બહુ પાતળો છે, નહીં બરાબર ચાલ. બે ત્રણ વાર કીધું, વળી પાછું કીધું, ત્યારે કીધું તું મને ઓળખતો નથી, હું કોણ છું? હું કચ્છનો રાજા છું રહુગણ, હું રાજા છું. આમ કીધું ત્યારે જળ ભરતજીને થયું કે આ અહમ લઈને જાય છે, હું પણ લઈને જાય છે જ્ઞાન લેવા. આમાં એ જ્ઞાન ક્યાં રાખશે, હું પણ છે એની પાસે. તો પાલખી ઉભી રાખી, ઉભારો પછી તો આમ જોયું
રહુગણ રાજાની પાસે ગયા છે. રહુગણ રાજા જ્યારે બહુ બોલ્યો ત્યારે થયું કે હવે મારે આમાં કંઈક કહેવું પડશે હો. ત્યારે જડ ભરતજીએ કીધું, ભાઈ રાજન, તમે કહો છો જાડા અને પાતળો, આ તો બધા શરીરના ધર્મો છે, આત્માના નથી. રાજા તું ક્યાંનો કહે છે કે તું કચ્છનો રાજા છું? તો હું ભારત દેશનો રાજા છું. પછી તો બધા પોતાનો પૂર્વજન્મનો બધો ઇતિહાસ કહ્યો. રાજાને જો આજે આ વખતે હું છે ને ફરી પાછું મારું મન છે, શરીર છે, સંસારમાં ન ફસાય એટલા માટે થઈ અને હું ઈશ્વરનું ભજન કરું છું. હે રાજન, તું જ્ઞાન લેવા જા તો કોઈ મહાપુરુષોના ચરણરજમાં એના ચરણમાં બેસ, એના ચરણનો અભિષેક કર, ત્યાં સુધી તને જ્ઞાન નહીં પ્રાપ્ત થાય. ભરતજીએ ત્યાં પછી ભવાટી આદિનું બધું વર્ણન કર્યું છે. ભૂગોળનું વર્ણન કર્યું, સાત ખંડોનું વર્ણન કર્યું, સપ્તદ્વીપ સાત સમુદ્રનું વર્ણન કર્યું છે. ત્યાર પછી સપ્ત પાતાળનું પ્રતિપાદન કર્યું છે, નરકોનું વર્ણન કર્યું છે, જેટલા પાપ એટલા નરકો છે, હજારો નરકો છે, જેવું જે પાપ કરે છે ને નરક પ્રાપ્ત થાય છે. નરકોનું વર્ણન સાંભળીને પરીક્ષિત રાજા કહે છે કે એ ગુરુદેવ, મને ભીખ લાગે છે, ક્યારેક મારે આ નરકમાં ન પડવું પડે હો, માટે આપ મને કંઈક ઉપાય બતાવો કે આ નરકમાં ન જવું હોય તો શું કરવું. ભવૃત્તિ ધર્મ નિવૃત્તિ ધર્મની કથા તો પણ તમે સંભળાવી, પણ એમાં આ નરકોનું વર્ણન સાંભળીને મને મને વધારે બીક લાગે છે હો. સુખદેવજી કહે છે, રાજન, જો ફરી ફરી અને નરકમાં ન જવું હોય તો જે પાપ છે એનું પ્રાયશ્ચિત કરવું, એનાથી પાપનો નાશ થાય છે. પણ પછી ધ્યાન રાખવું ફરી પાછું પાપ ન થાય. રાજાએ કહ્યું કે મહારાજ, વિધિપૂર્વક પ્રાયશ્ચિત કર્યા પછી પણ પાપ કરવાની ઈચ્છા થાય તો આનો શું ઉપાય? સુખદેવજી કહે છે, રાજન, મન ઉપર જરાય વિશ્વાસ ન રાખવો હો. મન ક્યારે દગો દઈ દેશે કઈ નક્કી નહીં હો. અજ્ઞાન છે ને એ અજ્ઞાનનું મૂળ અહંકાર છે. નિત્ય સત્સંગ કરવો. અને હે રાજન, પરમાત્માને બધું પ્રાણ આદિ આખું શરીર છે પરમાત્માને અર્પણ કરી દેવું. આ મારું નથી, હે 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 નાથ, હવે તારે એને જેમ ચલાવવું એમ ચલાવજે હો. હે રાજન, જન્મથી કોઈ જીવ બગડેલો નથી હોતો, પણ જેવો સત્સંગ થાય છે ને એવો એ જીવ થાય છે. અને આના માટે થઈને અજામિલનું આખ્યાન આપ્યું છે. અજામિલ બ્રાહ્મણ હતો, કાન્યકુબ્જ દેશમાં રહેતો, પવિત્ર હતો, પણ એકવાર કંઈક જતા હતા કામે અને એક વેશ્યાને કામ ક્રીડા કરતી જોઈને મન એને ફસાયું એમ એની સાથે લગ્ન કર્યા. અને લગ્ન કર્યા પછી તો હવે એને રાજી કરવા માટે થઈને પાપ કર્મ કરવા લાગ્યો. એમાં એક દિવસ બે ચાર મહાપુરુષો મહાત્માઓ સંતો પધાર્યા. સંતોએ કોઈને પૂછ્યું કે ભાઈ મારે અમારે મારે અમારે કોઈ અહીં વૈષ્ણવ કોઈ રહેતા હોય કોઈ એવા પવિત્ર તો અમે ત્યાં અમારે એક રાતવાસો કરવો છે. બ્રાહ્મણ તો હતા પણ હવે જોરું પેલું પાપ જોયું તો ને એથી જરા આખું પરિવર્તન આવી ગયું. પણ લોકો ખરા એટલે કીધું કે હા એ કાંઈ રહે છે અમારે અજામિલ ભગત. સંતો પોતાને પૂછતા પૂછતા આવે ભાઈ અજામિલ ભગત તો ભગત તો ખબર નહીં અજામિલ રે છે આ બધું. એમના ઘરે પૂછાય ટકોરો માર્યો, અજામિલ ભગત
એની પત્નીએ દરવાજો ખોલ્યો, જોયું તો સંતો હતા. અજામિલ ભગતનું ઘર આ? હા હા બાપજી. અમારે એક વાત અહીંયા રહેવું છે. ઠીક છે, ભલે મહારાજ. એક રાત પણ અમે અમારા હાથે રસોઈ કરશું, અમને સીધો આપી દો. ઠાકોરજીની મૂર્તિ પધરાવી, રસોઈ હાથે બનાવી, અને એટલામાં તો રસોઈ બનાવે ત્યાં તો સંતો પેલો અજામિલ આવ્યો. એની પત્નીને ખબર હતી કે આ ક્રૂર સ્વભાવનો થઈ ગયા છે, પગે તો નહીં લાગ્યો પણ ક્યાંક અપમાન ન કરી નાખે. એટલે કીધું કે એય આમ રસ્તામાંથી જો આ સંતો આવ્યા છે, કાંઈ બોલતા નહીં હો. ઠીક છે, તું કેસ તો નહીં બોલી. ઘરે લાવ્યા, આમ આમ ત્રાસી દ્રષ્ટિ કરતા કરતા, ન નમો નારાયણ, ન જય સિયારામ, કાંઈ નહીં, નંદર ગરી ગયો. પ્રસાદ થયો, ઠાકોરજીને ધરાવ્યો, લીધો. અજામિલને એની પત્નીને કીધું, આલ્યા તમારા માટે આ પ્રસાદ છે, પ્રસાદ ખાધો. પ્રસાદ ખાધા પછી કીધું, હવે સંત છીએ અમે, તમારા ઘરનું ખાધું તો થોડુંક અમારે તમને સત્સંગ કરવો જોઈએ. સત્સંગ કર્યો પછી કીધું કે દીકરી એક ધ્યાન રાખ, એક વાત, એક તું મને દક્ષિણા આપ. અમને તારા ગર્ભમાં બાળક છે અને તારે ત્યાં જે દીકરો થાય ને, બાળક થાય ને, એનું નામ નારાયણ રાખજે. એ અજામિલ, રાખીશ ને. અજામિલ તો કાંઈ બોલ્યો ને. એની પત્ની કીધું, હા કહી દો ને, અમે હાવ મફતમાં છે, એમને ખાલી નામકરણ સામેથી મળી જાય. ઠીક છે. મોટી ઉંમરે અજામિલને ત્યાં દીકરો થયો ને નામ, પછી એનું નામ રાખ્યું નારાયણ. હવે નારાયણ નારાયણ હાલતા ચાલતા બેસતા ઉઠતા નારાયણ 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 કરે. અંતે હવે છેલ્લો છેલ્લી ગતિ આવી છે, ખાટલામાં પડ્યો પણ નારાયણ નારાયણ કરે. અને એટલામાં તો આ બાજુથી વિષ્ણુના દૂતો આવ્યા, આ બાજુથી યમના દૂતો આવ્યા. વિષ્ણુના દૂતોને જોઈને જરા આશ્ચર્યચકિત થઈ ગયા યમના દૂતો, કે આ તમે તો તમે અહીંયા કેમ? બંનેની વચ્ચે થયો ઝઘડો, ઓલા કે અમે નરકમાં લેવા આવ્યા, ઓલા કે સ્વર્ગમાં. અમે પણ કીધું હાલો આપણે હું કામ ઝઘડો કરવો. આવ્યા છે યમરાજાને બોલાવ્યા, વિધાતાને બોલાવ્યા, અહીં નારાયણને બોલાવ્યા, બધા દેવો બધા ભેગા થઈ આવ્યા. ચિત્રલેખાને કીધું ચોપડો ખોલો, આના અને ક્યારેય કોઈ પાપ અને પુણ્ય કર્યું જ નથી. પણ છેલ્લું જ્યારે હતું તો નારાયણ નારાયણ બોલતા હતા. પણ કીધું કે નારાયણ તો ભગવાને આ જમા કરી લીધું હો. પણ બોલે નારાયણ એ તો એના દીકરાને ભાવે. ભગવાન કહે ભલે કોઈ પણ રીતે, પણ 1008માં મારું આ નામ તો છે ને નારાયણ, મારા સહસ્ત્ર નામમાં મારું નામ નારાયણ છે. અને એથી મારું નામ જે જે લે છે, પછી કોઈ પણ ભાવે, ભાવે કુભાવે, દીકરાના ભાવે, કોઈ પણ રીતે પણ મને પુકારે છે ને, એને ક્યારે અધોગતિ નથી થતી. પુત્રના ભાવે નારાયણ નારાયણ કર્યું ને એની ગતિ થઈ ગઈ. તો હું તમે તો જાણીએ છીએ, આપણે તો ખબર છે, તો આપણે કેમ નથી લેતા? અજામિલ આખ્યાન કહ્યું છે. ત્યાર પછી વૃત્રાસુરની કથા આવી છે. અને આ વૃત્રાસુરે ભગવાનની સુંદર મજાની સ્તુતિ કરી છે. હો હે નાથ, તમે મારા ઉપર એવી કૃપા કરો કે અનન્ય ભાવથી તમારા ચરણ કમળના આશ્રિત સેવકોની સેવા કરવાનો અવસર મને આગલા જન્મમાં પણ મળે. હે નાથ, મારું મન તમારા મંગળમય ગુણોનું સ્મરણ કરતું રહે, મારી વાણી આપના ગુણોનું જ ગાન કરે, શરીર તમારી સેવામાં રહે. હો હે નાથ, હું સ્વર્ગ બ્રહ્મલોક ભૂમંડળનું સામ્રાજ્ય રસાતાળનું એક છત્ર રાજ્ય યોગીની સિદ્ધિ, અરે ત્યાં સુધી મને મોક્ષની પણ ઈચ્છા નથી. જો તમારો વિરહ હોય અને તમે ન હોય તો આ બધું શું કામનું? તમારા સિવાય મને કંઈ પણ ઈચ્છા નથી. હો નાથ, એ નાથ, પાખો આવી ન હોય એવા પક્ષીઓના બચ્ચા જેવી રીતે પોતાના માતાની આતુરતાથી રાહ જુએ છે, ભૂખા નાના નાના વાછરડાઓ હોય અને વાછરડાઓ જેવી રીતે ધાવવા માટે પોતાની માતાઓની પ્રતીક્ષા કરે, પરદેશ ગયેલા સ્વામીની વિયોગીની પત્ની પોતાના પતિને મળવા જેવી રીતે ઉત્કંઠિત થાય છે, તેવી રીતે હે નાથ મારું મન પણ આપના દર્શન કરવા માટે તરફડિયા મારતું રહે. હે નાથ, હું મુક્તિ તો નથી હો, બસ
મારે કદાચ કર્મોના ફળ સ્વરૂપે વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકવું પડે તોય મને ફિકર નથી, પણ હું જ્યાં જ્યાં જાઉં, જે જે યોનિમાં જાઉં, ત્યાં ત્યાં તમારા લાડીલા ભક્તોની સાથે મને સત્સંગ થાય, મને એની સાથે મૈત્રી થાય, હું આટલું જ ઈચ્છું છું. કોઈ પણ રીતે ક્યારેય મને આસક્ત એવા જીવોની સાથે મને મિત્રતા ન થાય, આવું હું માગું છું. વૃત્રાસુરે ભગવાનની સુંદર સ્તુતિ કરી અને પછી વૃત્રાસુરને બાણ માર્યો, એની મુક્તિ થઈ. ત્યાર પછી સપ્તમ સ્કંદમાં અસદ વાસના, સદ વાસના અને મિશ્ર વાસનાઓના બધા પ્રકરણો કયા છે. કોઈ પણ રીતે વેર ભાવે કે પ્રેમથી હિરણ્યકશિપુ, તો હિરણ્યાક્ષને તો આગળ કથા જોઈ ગયા, હવે હિરણ્યકશિપુએ ભગવાનની સાથે વેર ભાવ બાંધીને પણ ભગવાનને પ્રાપ્ત કર્યા. જ્યાં પરમાત્મા પ્રહલાદની ભક્તિને પુષ્ટ કરવા માટે થઈ ઋષિ સ્વરૂપ ધારણ કર્યું. પ્રહલાદજીએ પણ પછી તો ભગવાનની સુંદર મજાની સ્તુતિ કરી છે, એટલું જ નહીં પણ પોતાના પિતાને સદગતિ આપવાની પ્રાર્થના કરી. ત્યારે ભગવાને કહ્યું કે બેટા, સદગતિ આપવી એ મારું એનું કામ નહીં, પણ તારા લીધે તારા પિતાની સદગતિ થઈ છે. એટલું જ નહીં પણ તમારી 21 પેઢીઓ છે તરી ગઈ છે. સપ્તમ સ્કંદમાં પ્રહલાદજીની કથા, એ પ્રહલાદજીની ભક્તિને પુષ્ટ કરવા માટે પરમાત્માએ ઋષિ અવતાર ધારણ કર્યો. વૈશાખ મહિનાની વૈશાખ શુક્લ 14ને દિવસે ભગવાન ઋષિ નારાયણનું પ્રાગટ્ય થયું છે. ઉપસહારમાં કહ્યું છે, જેણે જેણે સત્સંગ કર્યો છે, સત્સંગ કરી અને બધા સત્સંગીઓ તરી ગયા છે. અને પછી સમાપ્તિમાં ધર્મરાજાએ નારદજીની પૂજા કરી છે. અષ્ટમ સ્કંદ છે એ મનવંતર લીલા છે. આ અષ્ટમ સ્કંદમાં ચાર ઉપાયો બતાવ્યા છે. ચાર ઉપાયથી વાસનાઓ છે એ બધી દૂર થાય છે. સુખદેવજી કહે, રાજન, મનવંતરમાં પ્રભુનો જન્મ થયો છે. પ્રત્યેક મનુના રાજ્યમાં એક એક વિશિષ્ટ અવતાર છે પરમાત્માનો થયો. આ કલ્પમાં 6 મનુઓ થયા છે. પેલા સ્વયંભુ મનુની કથા મેં તમને કહી, સ્વયંભુ મનુની પુત્રીઓ આકૃતિ દેહૂતિના ચરિત્રો કયા છે. બીજા મનવંતરમાં સ્વયંભુ મનુ તપસ્યા કરવા વનમાં ગયા અને શ્રી યજ્ઞ ભગવાને એનું રાક્ષસોથી રક્ષણ કર્યું. ત્રીજા મનુ થયેલા ઉત્તમ અને પ્રભુએ સત્યસેન નામે અવતાર ધારણ કરેલો. ચોથા મનમંતરમાં પ્રભુનો હરિ નામનો જન્મ થયો અને એણે ગજેન્દ્રની ગ્રહથી રક્ષા કરી. પરીક્ષિતે કહ્યું, જરા આ કથા મને વિસ્તારથી કહો. બોલે, ત્રિકુટ નામનો પર્વત હતો, ત્યાં એક હાથી હતો. હાથની એની પત્ની છે, નાના નાના બચ્ચાઓ હતા, પરિવાર સાથે ઉપર રહેતો હતો ત્રિકુટ પર્વત ઉપર. એકવાર આવો ઉનાળાનો સમય છે, સખત તાપ પડી રહ્યો છે અને એથી આ હાથી છે પોતાના કુટુંબની સાથે પહાડ ઉપર ત્રિકુટ ઉપરથી નીચે આવ્યો છે. એક સરોવર છે, સરોવરમાં સ્નાન કરે છે. સરોવરમાં સ્નાન અને હાથીને પાણી બહુ પ્રિય છે, પણ બચ્ચાઓ અને હાથણી છે કાંઠા ઉપર બેસીને સ્નાન કરે છે. આ હાથીને આ પાણીમાં બહુ આનંદ આવ્યો, એટલે ધીરે 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 વધારે વધારે અંદર જવા લાગ્યો. ધીરે ધીરે અંદર જતો જાય, બરાબર વચ્ચે જ્યાં ગયો છે ત્યાં અંદર એક ગ્રહ યાને મગર રહેતો હતો અને એને એનો પગ પકડ્યો, એટલે હવે મૃત્યુ દેખાણું એ ખેંચવા લાગ્યો. હાથીનું શરીર મોટું હતું, જેમ જોર કરે એમ હાથી પાણીમાં રહેનાર પ્રાણી નથી, અને એથી ધીરે ધીરે શક્તિ હણાવા લાગી છે. એક એક અંગ મહિના ડૂબવા,
આંખ કાન બધું ડૂબવા લઈ ગયા અને થયું કે હવે કાળ હવે આવી ગયો છે. આ ગજેન્દ્ર મોક્ષની કથા એ બીજા કોઈ મારી તમારી છે, આ જીવની કથા છે. જીવ પોતાના પરિવાર સાથે બાળકોની સાથે રહે છે અને પછી આ સરોવર છે, યાની સંસારરૂપી સરોવર છે એમાં આવે છે, પણ પત્ની અને બાળકોનું એનું ભરણ પોષણ કરવા માટે થઈને ધીરે ધીરે એટલો બધો અકર્મમાં ઉતરી જાય છે, ઊંડો ઉતરતો જાય કે કાળ આવીને ઊભો રહી જાય તે ખબર નથી પડતી. છેલ્લે કાળ પગ પકડે છે. આ મારી તમારી જ કથા છે. અને એ વખતે આ પણ ગયા જન્મમાં કંઈક કરેલું અને એથી આ જન્મમાં યાદ આવ્યું, ત્યાં એક કમળ હતું, કમળ છે આમ સુંઢમાં આમ કરીને લઈ અને ભગવાનને પ્રાર્થના કરે છે. સુરદાસજીના પદ એના શબ્દો માલકો ચાર પ્રહર યુદ્ધ ભયો શોર થયો ભારે
मझधारे चार प्रहर युद्ध भयो लय गयो मझधारे कान डूबन लागे कृष्ण को संभारे को संभारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे गोविंद हे गोपाल अब बराबर मध्य ले गयो पर हवे धीरे धीरे आंख कान डूबा लेगा मानो जीव ने वृद्धावस्था आवी गई आंखें देखाई नहीं हवे काने हमराई नहीं सफेद वाळ आवी गया एक एक इंद्रिय नु काम छोड़वा लागी पण त्यारे हम जाई जाई तो वांदो नहीं हो छोड़ावानो बहु प्रयत्न करो केमे करीन छूटता नथी हो द्वारिका में शब्द गयो शोर भयो भारे द्वारिका में शब्द गयो शोर भयो भारे द्वारिका नाथ आम थी आम कई हिंता था अने एवा आत्माद करो एक पशु ये आ तो मने कोई मारो भक्त बोलावे छे हो अने ज्या सांभळ्यू ए ज वक्ते गरुड़ ने कीधु गरुड़ गरुड़ हमेशा तैयार ज रहेतो टेक ऑफ माटे इने तैयार ज रहेवानु तीव्र गति थी आव्या क्या छे शंख चक्र गदा पद्म लईने बेसी अने परमात्मा तीव्र गति आव्या छे शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे આર્તનાદ કરે છે સુંઢમાં ફૂલ છે અને એ જ વખતે પરમાત્મા પધાર્યો છે સુદર્શન ચક્ર છોડ્યું ગ્રહનો મસ્તક છેદ કર્યો ઓર અંત મે સૂર કહે એ શ્યામ સુનો अरज है हमारी अब की बार ये पार करो नंद के दुलारे सुर निकलम अब की बार पार करो कई थियो न थियो પણ અંત સમય આટલી વિનંતી કરીએ કે નાથ હવે આ વખતે આપણે કહીને એકવાર જવા દો એકવાર જવા દો એમ અબ કી બાર પાર કરો મોહે નંદ કે દુલાર ભગવાને સુંદર મજાની જ્યારે સ્તુતિ કરી પરમાત્મા ગ્રહનો શિર છેદ કર્યો પશુ યોની હતી પણ છતાં એમાં પણ પરમાત્માને યાદ કર્યા તો પરમાત્મા કાળના મુખમાંથી છોડાવ્યા છે ત્યાર પછી મન્વંતરમાં સમુદ્ર મંથનની કથા આવી છે
સંસાર રૂપી આ સમુદ્ર છે એની ગોળી બનાવવાની છે, એમાં પછી વિષયોને નાખી વિવેક રૂપી નેત્રુ લઈ અને પછી એનું વલોવાનું છે. સમુદ્ર મંથન થયું ત્યારે દેવો અને દાનવો વચ્ચે જ્યારે મંથન થયું પછી એમાંથી લક્ષ્મીજી નીકળ્યા, અમૃત નીકળ્યા, ઝેર પણ નીકળ્યું છે. પણ જ્યારે ઝેર નીકળ્યું ત્યારે કહ્યું કે આ ઝેર તો પીવાય નહીં, આ કોણ પીએ? તો કીધું ગાલો મહાદેવને પ્રાર્થના કરીએ. મહાદેવ આવ્યા, મહાદેવે ઝેર પીધું. પાર્વતીજી કીધું કીધું આ દેવતાઓ સ્વાર્થી છો, જ્યારે જ્યારે સ્વાર્થ પડે ત્યારે જ આવે, બાકી કોઈ પૂછતું નથી. મહાદેવ કહે ત્યારે તો હું મહાદેવ કહેવાઉં છું. દેવી મહાદેવ આવ્યા છે, ઝેર લીધું, પણ ઝેર છે પી ગયા, પીને પછી કઈ અંદર નથી ઉતાર્યું, કંઠમાં રાખ્યું. એથી નીલકંઠ મહાદેવ કી જય, ગળામાં રાખી લીધું. સંસારમાં આવ્યા છીએ, ગામમાં આવ્યા છીએ, શહેરમાં આવ્યા છીએ, જવાબદારીઓ લીધી છે તો ઝેર પીવા જ પડશે. કામ કરીએ તોય પીવા પડે, ન કરો તોય પીવા પડે. ઘરમાં વડીલ હોય તો વડીલે જ બધું પીવું પડે, બધું પી લેવાનું ભેગું કરીને, પણ પછી અહીંયા રાખી દેવાનું કંઠમાં. સમય આવ્યો ને શિવજી બહાર જઈને બધું કાઢી નાખ્યું, ઓકી નાખ્યું, નીલકંઠ કંઠમાં રાખી દેવું. અને જો પૂજાવું હોય આપણા ઘરમાં જગતમાં તો મહાદેવ બનવું પડશે, ઝેર તો પેલા પીવા જ પડશે. કઈ કઈ બનવું પડશે જો રામ રાજ્ય લાવવું હોય તો? ઝેર છે, ઝેર નીકળું મહાદેવ પીધું, પછી તો અમૃત નીકળું. એટલે પછી દર વખત નક્કી થયું કે આ વખતે નીકળે તો દાનવ લીધો, આ વખતે પડે તો કે દેવોએ લેવું. અમૃત નીકળું, અમૃત નીકળું એટલે પછી આમ દેવો અને દાનવ વચ્ચે ઝઘડો થયો, દાનવે ચટી લીધો કે આ વખતે તો અમે જ દીવાના. એ વખતે ભગવાને વિશ્વ મોહિની રૂપ લીધું છે. મોહિનીનું રૂપ લઈ અને મોહિની જે આવ્યા છે, થયું કે જો આ દાનવો જો આ પી જશે અમૃત તો પછી એને જીતી નહીં શકાય. એટલે મોહિનીએ સુંદર મજાનું ભગવાને મોહિની સ્વરૂપ લઈને આવ્યા છે અને આમ ચટકતી ચાલ ચાલે હો ધીરે ધીરે આમ દાનવોની પાસે આવીને કીધું, હો શું જોઈ છે? અમૃત પીવું છે ને, લાવો ને. આલ્યો આલ્યો આલ્યો. દાનવોને કીધું કે ભાઈ જુઓ આમાં છે ને ઉપર ઉપર આછું છે, ઘાટું નીકળશે ને એટલે હું તમને આપીશ. જળ બુદ્ધિ ને આને કઈ ખબર છે દાનવોને કે આમાં ઝાડે પાતું અમૃતમાં ન હોય. આમ હળવે એક દીધે નામ દઈ દીધું, હાલો હાલો જાડું નીકળે એટલે અમને પાજો, જોજો પાજો. વિશ્વ મોહિની કે આહા જરૂર પાઈશ, એમ કહીને દેવોને અમૃત પાવા લાગ્યા. રાહુને ખબર પડી છે, રાહુ દેવોની સબ વચ્ચે લાઈનમાં બેસી ગયા. ભગવાનને ખબર પડી કે આ રાહુ ક્યાંય બેસી ગયો એટલે સુદર્શન ચક્રથી એનું મસ્તક કાપી નાખ્યું. અમૃત છે દેવોને પાઈ દીધું, પછી તો ખબર પડી કે આ તો કપટ કર્યો અમારી સાથે દાનવોને. પછી તો લક્ષ્મી નીકળ્યા, લક્ષ્મી નીકળ્યા એટલે પછી એમાં ભગવાન વિષ્ણુ આવ્યા છે. વિષ્ણુ આવી લક્ષ્મી લઈને જતા રહ્યા છે. સમુદ્ર સંસાર રૂપી આ સમુદ્ર છે એને મંથન કરવાનું છે, ભક્તિ રૂપી માખણ કાઢવાનું છે. પછી તો આ મોહિનીના રૂપમાં ભગવાન શિવજી પણ એકવાર કયું, બધા રૂપ જોયા પણ મોહિની રૂપ નથી જોઈ. ભગવાને કીધું કે રહેવા દો ને ભાઈ, આ મોહિની રૂપ જોવું સારું નથી, પણ નહીં મારે જોવું છે. અને મોહિનીમાં ફસાણા અને પછી તો નારાયણ સ્વરૂપે પ્રગટ થયા છે. સુખદેવજી કહે છે કે રાજન, ત્યાર પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધ દેવ નામે મનુ થયેલા અને અદિતિને ત્યાં ભગવાન વામન રૂપે અવતરેલા. પરીક્ષિતે કહ્યું, મને આ સપ્તમ મન્વંતરની કથા જરા વિસ્તારથી કહો.
દેવ અને દૈત્યોનું યુદ્ધ થયા પછી દૈત્યો શુક્રાચાર્યને શરણે ગયા છે અને એની સેવા કરવાથી એનું બળ વધી ગયું. ઇન્દ્રથી હારેલો બલિરાજા છે, બ્રાહ્મણોની સેવા કરીને ફરી પુષ્ટ થયો છે. શુક્રાચાર્યે બલિને કહ્યું, તું વિશ્વજીત યજ્ઞ કર. આ વિશ્વજીત યજ્ઞ કરવામાં આવ્યો છે, એમાં સોનાનો રથ નીકળો છે. બલિને શુક્રાચાર્ય પોતાનું બ્રહ્મ તેજ આપ્યું છે. બલિ રાજાએ દેવોનો પરાભવ કર્યો છે, સ્વર્ગનો રાજ છે દૈત્યોને મળ્યું છે. બલિને ઇન્દ્રાસન ઉપર બેસાડવામાં આવ્યો છે અને શુક્રાચાર્ય વિચાર કર્યો કે જો આ 100 અશ્વમેઘ યજ્ઞ કરે તો કાયમ માટે થઈને બલિને સ્વર્ગનું રાજ્ય મળી જાય. બલિ એ સ્વર્ગ જીતી લીધું. દેવોને દેવો ગભરાયા છે, બૃહસ્પતિની પાસે ગયા. પણ બૃહસ્પતિ કહ્યું, ભાઈ આ જ્યારે ભૃગુવંશી બ્રાહ્મણોનું અપમાન કરશે ત્યારે નાશ પામશે. આ બાજુ દેવોની માં અદિતિને બહુ દુઃખ થયું છે, સંતાપ કરવા લાગ્યા છે. કશ્યપે એના સંતાપનું કારણ પૂછ્યું છે. અદિતિએ કશ્યપની સેવા કરીને એની પાસે વરદાન માંગ્યું કે મારા છોકરાઓને સ્વર્ગનું રાજ્ય પાછું મળે એવું કંઈક કરો. કહ્યું, દેવી હમણાં જુઓ પયોવ્રત આવશે, તમે પયોવ્રત ધારણ કરો. ફાગણ મહિનામાં આવશે અને એનું વિધિપૂર્વક જો તમે એનું વ્રત કરશો તો પરમાત્મા તમારે ઘરે આવશે. સમય જતા ફાગણ મહિનો આવ્યો છે, પયોવ્રત ધારણ કર્યું છે. રાત્રિ એ અદિતિને ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થયા છે. અદિતિ અને કશ્યપની વૃત્તિ નારાયણકાર બની છે, તન્મય થયા છે. અદિતિ સગર્ભા થયા છે. ધીમે ધીમે એક માસ, બે માસ, ત્રણ માસ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અરે 9 માસ પરિપૂર્ણ થયા છે. બ્રહ્માદિ દેવતા આકાશમાં આવી ગયા છે. પરમાત્માને પ્રાગટ્ય થવાનો હવે સમય છે. ભાદ્રપદ શુક્લ પક્ષ દ્વાદશી તિથિ મધ્યાહ્ન કાળે અદિતિને ત્યાં વામ નારાયણ ભગવાન કી જય, વામ નારાયણનું પ્રાગટ્ય થયું છે. માતા પિતાને બતાવવા માટે ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવ્યા કે જો હું જગતપતિ છું તારે ત્યાં દીકરો બનીને આવ્યો છું. અને પછી નાના એવા વામન થઈ ગયા છે. વામનજીને જનોય આપવામાં આવી. અદિતિએ લંગોટી આપી છે. ધરતી આસન, બ્રહ્માએ કમંડળ, સરસ્વતીએ કરમાળા આપી છે જપ કરવા, કુબેરે ભિક્ષા પાત્ર આપ્યું છે. બૃહસ્પતિ વામનજીને એ ઉપદેશ આપે છે. કહ્યું, ભાઈ જુઓ હવે તમારે માધુ કરીને હવે ભોજન કરવાનું છે, બ્રહ્મચારીના ધર્મો આદિ બધું કહ્યું છે. પછી તો એક દિવસ કહ્યું છે કે અરે ભાઈ તમે કોઈ એક એવો યજમાન પકડી લો ને કે આ દરરોજ પછી આપણે ભિક્ષા લેવા માટે ન જવું પડે. ત્યારે કહ્યું, ગુરુદેવ તમે કહો ને, તમે મને બતાવો ને હું ક્યાં જાઉં. બોલે, ભૃગુકજ્જા ત્યાં બલિ છે, યજ્ઞ કરે છે, અશ્વમેઘ યજ્ઞ, ત્યાં જઈને તમે ભિક્ષા લઈ આવો. વામ નારાયણ હવે ઉપડા છે, ધીરે 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 ભૃગુ કચ્છ નર્મદાના કિનારો છે જ્યાં બલિ અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યો છે. એવા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, 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 મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, 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 વિષ્ણુવા
થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, છત્ર શિર પર ધરું રે, શ્વેત છત્ર શિર પર ધરું રે, એ કર્મા કમંડળ સાર મારા વાલા, 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 વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, ચર્મ કાખમાં શોભતું રે, એને મૃગ ચર્મ કાખમાં શોભતું રે, મૃગ ચર્મ કાખમાં શોભતું રે, એ મૃગ ચર્મ કાખમાં શોભતું રે, એ ત્રિપુંડ ભા એ આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વેદ દર્ભ વાલ જગાવતા રે, એને વેદ દર્ભ વાલ જગાવતા રે, વેદ દર્ભ વાલ જગાવતા રે, વેદ દર્ભ વાલ જગાવતા રે, એને યજ્ઞો પવિત ના દાન મરાવા, એ યજ્ઞો પવિત ના દાન મરાવા, પવિતનાદન મારાવા, કેવા વિષ્ણુ વામન થઈ ચાલ્યા, ઓ આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, સરસ્વતી હાર આરોપતા રે, સરસ્વતી હાર આરોપતા રે, સરસ્વતી હાર આરોપતા રે, માતા પીરસે છે પકવાન રે, એને માતા પીરસે છે પકવાન મારા માતા પીરસે છે પકવાન મારા વાલા, માતા પીરસે છે પકવાન મારા વાલા, માતા પીરસે છે પકવાન મારા વાલા,
ભગવાન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, ચાલ્યા રે તમે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે, અધૂરી છે યમ આસ મારા વાલા, એ અધૂરી છે યમ આસ મારા વાલા, એવી અધૂરી છે યમ આસ મારા વાલા, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, મૃગુ કચ્છમાં હું જાવું છું રે, એ મૃગુ કચ્છમાં હું જાવું છું રે, ટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, એવો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, એવો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, ઓ આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હાથમાં કમંડળ મૃગ ચર્મ છે, છત્ર છે, યજ્ઞો પવિત ધારણ કરેલ છે, ધીરે 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 જઈ રહ્યા છે પ્રભુ કચ્છ તરફ. ક્યાં જાઉં છું મહારાજ? બસ આમ જાઉં છું પ્રભુ કચ્છ. અને ધીરે 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 આવ્યા છે નર્મદાના તીરે. યજ્ઞ ચાલી રહ્યો છે, જોયું છે તો એક દિવ્ય તેજ છવાઈ ગયો. શું સૂર્યનારાયણ દેવતા પૃથ્વી પર નથી આવ્યા? ના ના, એવા એક વામન ને જોયા છે, બધા જ બ્રાહ્મણો ઉભા થઈ ગયા છે. ઓહો, શુક્રાચાર્ય ઓળખી ગયા. બલિરાજા ને ખબર પડી કે કોઈ વામન આવ્યા છે, બ્રાહ્મણ છે, તેજસ્વી છે. બલિરાજા પોતાના મહેલમાં લઈ ગયા છે, સુવર્ણ નું સિંહાસન છે એના ઉપર બેસાડ્યા છે. એની પત્ની વિંધ્યાવલીની સાથે, દીકરીની સાથે ચરણ ધોયા છે. ચરણ ધોઈ ચરણ મોદક લીધું છે, આખા મહેલમાં છંટકાવ કર્યો છે. અને પછી કીધું કે હો ભાગ્ય અમારા હો કે તમે આજે અમારા આ યજ્ઞમાં પધાર્યા છો. તમારી કઈ ઈચ્છા હોય તો માગી લો, ધન જોઈ, રાજ્ય જોઈ, જે જોઈ, ગાયો જોઈ, જે જોઈએ. વામન કઈ મારે જોઈએ છે, પણ અહીંયા નહીં, ચાલો આપણે યજ્ઞ મંડપમાં ચાલો. યજ્ઞ મંડપમાં લાવ્યા છે, હાથમાં જાળી લીધી. શુક્રાચાર્ય આ બધું જ કીધું છે, આ કોણ છે, બધી કથા કઈ સંભળાવી, પણ કહી હું તો બલિ, હું તો આંગણે આવેલા, ક્યારેય મારા આંગણેથી પાછા ન જાય હો.
હવે મારો કદાચ સર્વસ્વ દેવું પડે તો પણ હું દઈ દઈશ. શુક્રાચાર્યને ચિંતા થઈ છે, નાળામાં ભરાઈ ગયા છે. વામન નારાયણ હાથમાં લીધી જારી, હસ્તે જલમાદાય, પણ આમ આમ પાણી કરે ને તો પાણી પડે નહીં. કીધું કે આ જલની પૂજા કરી ને, વરુણ પૂજા એટલે ફૂલ આડું આવી ગયું લાગે. આમ સડી લીધી, સડી લઈ નાળચામાં આમથી આમ ઘોકાવી, ત્યાં શુક્રાચાર્યની એક આંખ છે ને ફૂટી ગઈ. શુક્રાચાર્યને કીધું કે મહારાજ આ બે આંખ દીધી છે, જગતને ઈશ્વરમય જોવો, આમ ઈર્ષા દ્રષ્ટિ નહીં રાખો, તમને તમારી દક્ષિણા મળી જાય, તમે હું કામ આમ કાળ વગર ઈર્ષા કરો છો. એટલે આમ નાળચામાં આંખ, એક આંખથી જુઓ જગતને, ઈર્ષા નહીં કરો. પછી તો હાથમાં લઈ જલ લઈને સંકલ્પ કર્યો, બલીએ સંકલ્પ કર્યો કે આ વામનને કીધું કે મારે ત્રણ ડગલા પૃથ્વી. અરે રે, આ બાળક છે ને, પેલા તો એના દાદા પરદાદા બધાને બહુ વખાણ કર્યા, બલીને એવો ચડાવ્યો એવો ચડાવ્યો, અને પછી કીધું કે મને ત્રણ ડગલા. અરે અરે, આ બાળક કેમ, અરે મારા ત્રણ ડગલા હું, બસ બસ બસ, અમે બ્રાહ્મણ ખરા ને, અમારે અમારું કંઈક હોય ને. હા, આ ગમે ત્યાં જાય ને કોઈની જમીનમાં બેસી ગયા, સંધ્યા કરતા ને ઉઠાડે, અડધી સંધ્યા ઊભું થઈ જવું પડે, એના કરતાં એમ હોય કે આપણી જમીન હોય તો વાંધો નહીં, બસ ત્રણ એ પાછા હું મારા ડગલાથી માપી લઉં એટલી હો. અરે મહારાજ, હવે આમાં હું ત્રણ ડગલા એટલે કંઈક બીજું વધારે, નહીં નહીં નહીં, એક ખેતર આપી દઉં, નહીં નહીં, ત્રણ ડગલાનો સંકલ્પ લે, બસ આટલું ઘણું. આ વામન એના ડગલાથી માપીને એને ત્રણ ડગલા હું પૃથ્વી આપું છું, આમ કરીને સંકલ્પ મૂક્યો. અને પછી કીધું કે હવે મહારાજ તો તમે માપી લો તમારા. વામન કહે માપી લઉં, હા માપી લો, માપી લઉં, માપી લો, માપી લઉં, માપી લો. અને વામન નારાયણે પહેલું ડગલું મૂક્યું અને બે ડગલા મૂક્યા તા તો આખા વિશ્વને માપી લીધું. વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે, વિરાટ સ્વરૂપ ધારણ કરી બે ડગલામાં સારા વિશ્વને માપી લીધું. બોલ હવે ત્રીજું ડગલું ક્યાં મૂકું? ક્યારનો કહેતો હતો, માગતા નથી આવડતું, માગતા નથી આવડતું. ત્રણ ડગલા લે, આ બે ડગલામાં તો બધું, હજી ત્રણ ત્રીજું ડગલું બાકી, ક્યાં મૂકું? બોલે મારા મસ્તક ઉપર મૂકો, કારણ કે આમાં બુદ્ધિ રહે છે અને આ બુદ્ધિ છે ને ઈશ્વરને ઓળખવા નથી દેતી. હું તો તમને વામન સમજતો હતો નાના એવા, પણ તમે તો વિરાટ રૂપ ધારણ કર્યું છે. અને પછી ભગવાને એના મસ્તક ઉપર ચરણ મૂકી પાતાળમાં ઉતારી દીધો. આનો અર્થ એ છે કે ઈશ્વર એક હાથે લે છે તો એક હાથે દે છે. પૃથ્વીનું રાજ્ય લઈને પાતાળનું રાજ્ય છે બલીને આપી દીધું છે. પછી તો એટલું જ નહીં, ભગવાન બલિના બંધનમાં આવી ગયા. લક્ષ્મીજી શોધવા નીકળ્યા કે આ ગયા ક્યાં, ખબર પડી કે પાતાળમાં છે. લક્ષ્મીજી રૂપ બદલીને આવ્યા છે ને, ખબર પડી કે બલિન ત્યાં પેરો ભરે છે. એટલે પછી આવીને બલિને કીધું કે જો આજે પૂનમ છે, રક્ષાબંધન છે, હું તારી બેન. બલિ તો વિચાર કરવા માંગ્યો કે આ બેન ક્યાંથી ટપકી પડ્યું, ઓ ચિંતાની કાંઈ નહોતું તેથી ક્યાંય દેખાતી નહીં. અહીં નાનાનું ઘર છે એ ખબર જ જાણે નથી, અહીં મોટો રહીએ છે ખબર જ નથી, આ ક્યાં વહી ગઈ હતી. અને હવે બધું ગાડીને બંગલાને થઈ ગયું તો ભાઈ 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 મીંડી કરવા. હા, આ ઓચિંતા નહીં, એ તને ન, એ તમે ન ઓળખો, ન ઓળખો. હું તાર ઠીક હાલે તારે હું જોઈ, રાખડી બાંધીને કીધું આ. અરે પણ કંઈ માગતા આવડે આ પર પુરુષને, એ તને ખબર નથી તું કે પર પુરુષ. ત્યાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન જી, લક્ષ્મીનારાયણના દર્શન થયા છે. ભગવાને વામન થઈને વિરાટ રૂપ ધારણ કર્યું છે. પેલા જે નાના બને ને એ જ વિરાટ બની શકે, પણ વિરાટ થયા પછી નાનું બનવું અઘરું છે. એથી હંમેશા જીવનમાં પેલા નાના બનો, નાના બનશું તો વિરાટ થઈ શકશું. ત્યાર પછી તો મત્સ્ય અવતાર પરમાત્માએ ધારણ કર્યો છે. આ મત્સ્ય નારાયણ પ્રભુએ વેદની ચોરી કરનાર હયગ્રીવ દૈત્યનો નાશ કર્યો.
અને ત્યાં પછી અષ્ટમ સ્કંદ છે પૂર્ણ કર્યો. નવમ સ્કંદમાં અમરીશ ઋષિની અમરીશની કથા કહી, અમરીશ પરમ ભક્ત હતો, એકાદશી વ્રત કર્યું અને ત્યાં દુર્વાસા ત્યાં આવ્યા છે. એકાદશીનું વ્રત, આજે એકાદશી પૂરી થઈ, દ્વાદશી દિવસે પારણા કરવાના હતા, બે ઘડીની બારસ હતી. હવે જો પારણા ન કરું તો વ્રત ભંગ થાય, કરી લઉં તો પણ આ બ્રાહ્મણોને ભોજન દીધું છે, નિમંત્રણ દીધું છે. અને એક કહી દઉં, બ્રાહ્મણોને ભોજન કરવાનું નિમંત્રણ દીધું હોય ને તો એ બ્રાહ્મણો ભોજન કરવા આવે ને પછી જ ભોજન કરવું જોઈએ, એના હાટું થાળી ઢાંકીને રાખી ન દેવાય. ક્યારેક ક્યારેક પરીક્ષા પણ થતી હોય છે, હા, એ આવી જાય તો આવી જાય. આ આ પૃથ્વી પરનું સાક્ષાત જો કોઈ દેવ હોય તો બ્રાહ્મણ છે. અને બ્રાહ્મણ ગમે તેવો હોય, એ પછી પાપી હોય, વ્યભિચારી હોય, અભણ હોય, પણ આપણે પગે લાગીએ છીએ બ્રાહ્મણ કુળને. જોજો ક્યારેય બ્રાહ્મણ કુળનું અપમાન ન થઈ જાય, ક્યારેય બ્રાહ્મણ કુળની નિંદા ન કરવી. ગમે એવી હોય, બાબડી હોય, લંગડી હોય, તોય ગૌ માતા કહેવાય, બેહ માતા કહેવાય, ગૌ માતા જ કહેવાય. અને જો આપણા પિતૃઓના શ્રાદ્ધ કરવા બ્રાહ્મણ આવતા હોય ને તો એ બ્રાહ્મણને છે ને આપણી ઘરે હારો પ્રસંગ આવે ને ત્યારે પહેલા એને યાદ કરવા. આપણે આપણા બાપાના ખાલી શ્રાદ્ધ જ ખવડાવ્યું ખવડાવ્યું, શ્રાદ્ધ વખતે જ ન બોલાવાય, પછી હારા કામમાં બધાય ભૂલી જાય છે. અને ગામ આખાને નિમંત્રણ કાર્ડ દીધા હોય ને તો સૌથી પહેલા, અને કમસે કમ નિયમ છે કે 12 કલાક અગાઉ નિમંત્રણ ભોજનનું દેવું જોઈએ. આમ હામાં મળે ને કહેવાય, આજે પ્રસાદ લેવા આવી જાજો, એમ તમારે ત્યાં બ્રાહ્મણ ન આવે. આયલો આવતો હોય ને તમે એમ કહી દો, આવી જાજો બાબા. અને ગામ આખાને તમે નિમંત્રણ કાર્ડ દીધા હોય અને બ્રાહ્મણને મોઢેથી, હા અમે આવી નથી કે ભૂલ, એ તો બ્રાહ્મણનું મોટુંપણું છે કે આવે કદાચ. તો 12 કલાક અગાઉ નિમંત્રણ દેવું જોઈએ. અને બ્રાહ્મણ તમારે ત્યાં જ્યારે શ્રાદ્ધ ખાવા આવે છે ત્યારે એ જમવા બેસે ને ત્યારે બ્રાહ્મણ નથી, તમારા પિતૃઓના દર્શન કરજો. એમાં ચિત્રકૂટ પર્વત પર જ્યારે શ્રાદ્ધ આવ્યું, અને શ્રાદ્ધ આવ્યું છે ત્યારે બ્રાહ્મણોને ભોજન માટે થઈને બોલાવ્યા, પિતૃ આવ્યા છે, સીતાજી પીરસી રહ્યા છે. એમાં પીરસતા 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 એક ભૂદેવ પાસે પહોંચ્યા, ત્યાં જ્યાં ગયા છે ને, અને જેવા જોઈએ એકદમ પાછા ભાઈ આવીને જલ્દી માથે. ભગવાન રામે કહ્યું કે કેમ દેવી કેમ આવતા રહ્યા? અરે મહારાજ, મને ખબર નહીં, મારી સાડીનો છેડો આમ નીચો આવી ગયો, મને ખબર નહીં. પણ જો પેલા ક્રમે જે બેઠા છે ને એ ત્યાં પિતાજી બેઠા હતા, મહારાજ દશરથજી હતા, મને ખબર નહીં, હું ઓળખી ન શકી, હું તો હિન્દી હતી કે કેવલ બ્રાહ્મણ છે, પણ એમાં ત્યાં પિતાજી હતા. ઘરે આવેલા બ્રાહ્મણો પિતૃ શ્રાદ્ધ વખતે છે ના એ પિતૃ માની અને એને પ્રાર્થના કરવી કે તમે અમારે ત્યાં ભોજન કરો. પિતૃ સ્વરૂપ છે બ્રાહ્મણ. અને દાન દક્ષિણા આપીએ છીએ પછી એ બ્રાહ્મણ તરીકે આપીએ છીએ. અમરીશે જલપાન કરી લીધું, દુર્વાસાને એમ કે પારણા વ્રતનો ભંગ કર્યો, અમારા પહેલા જમી લીધું, કૃત્યા છોડી છે, પછી ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું. અમરીશના કહેવાથી સુદર્શન ચક્ર ઊભું રહી. મહાન ભગવદ ભક્ત હતા. ત્યાર પછી સગર નામનો ચક્રવર્તી રાજા થયો, એણે અશ્વમે યજ્ઞ કર્યો છે, ઘોડો છોડ્યો છે. આ ઘોડો ઇન્દ્ર ચોરી ગયો. સગરના પુત્રો ઘોડાની શોધમાં નીકળ્યા છે, કપિલ મુનિના આશ્રમમાં આવ્યા છે. ઘોડો ત્યાં જોયો અને એને લાગ્યું કે આ કપિલે ઘોડાની ચોરી કરી. આ મારો મારો કહેતા જ્યાં દોડે છે, કપિલ મુનિના તેજોગ્નિમાં બળીને ખાક થઈ ગયા. સગરનો પુત્ર અંશુમાનની શોધમાં નીકળ્યો છે,
એમણે કપિલ ભગવાનની સ્તુતિ કરી. કપિલ મુનિએ કહ્યું, ભાઈ તમારા દાદાના યજ્ઞનો ઘોડો છે, તમે લઈ જાઓ. પણ કહ્યું, મારે મારા કાકાઓનો ઉદ્ધાર કરવો છે તો કોઈ ઉપાય બતાવો. તો કહ્યું કે જ્યારે ગંગાજી પધારે તો ગંગાજળથી તમારા કાકાઓનો પિત્રોનો ઉદ્ધાર થશે. ત્યાર પછી તો અંશુમાને તપ કર્યું, એમના પુત્ર દિલીપે તપ કર્યું, દિલીપના પુત્ર ભગીરથે તપ કર્યું, ત્રણ પેઢીએ તપ કર્યું, ત્યારે ગંગાજી આવ્યા છે. આનો અર્થ છે કે આપણે જે કંઈ કરીએ છીએ, આપણે ન ભોગવીએ તો પછીની પેઢી, પછીની નહીં તો એના પછી, પણ ત્રીજી પેઢીએ પણ કરેલી ભક્તિ છે એનું ફળ મળે છે, મળે છે અને મળે છે ત્રીજી પેઢીએ. ત્રણ પેઢી, ત્રીજી પેઢીએ ગંગાજી આવ્યા છે. અને અંશુમાને, અરે ભગીરથે ગંગાની સ્તુતિ કરી, પણ ગંગાને અભિમાન, એટલે કહ્યું કે ભાઈ હું આવું ખરી, પણ જોજે મારી ગતિ એટલી બધી છે, મને કોક જીલનારો જોઈએ, અને નીતર હું પાતાળમાં વહી જઈશ. જબ જીલનારો કોણ? ભગવાન શિવજીનું આરાધન કર્યું છે, ભગવાન શિવજી પ્રસન્ન થયા છે. કીધું, માગ ભગીરથ. બોલે, મારે એટલું જ કરવું છે, મારા પિત્રોને મુક્તિ અપાવી ગંગાજીને લાવવા છે આ પૃથ્વી પર, તમે એને જીલો. મહાદેવજી આવ્યા છે. મહાદેવજીને ગંગાને કીધું, આવ. બોલે, મને જીલનારો? તો કે આવી ગયા છે મહાદેવ. અરે અરે, આ આ આ સ્મશાનમાં રહેનારો આ મહાદેવ? અરે એને કહી દો કે રેવા દે, જવા દો, નહીં તો એને પાતાળમાં લઈને વહી જાય. શિવજી કે, હા તને બહુ અભિમાન આવ્યું છે એમ, કઈ વાંધો નહીં, પાતાળમાં લઈને વહી જઈશ ને, આવ. અને ભગવાન શિવજી વિશ્રામમાં ઉભા રહી ગયા છે, જટા ખોલી નાખી છે. ગંગાનું આહવાન થયું, ગંગાજીને કીધું, પધારો 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 હે ગંગાજી. અને ગંગાજીનો ધોધ ખળ 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 વહેવા લાગ્યો. ધીરે 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 મીંડે આવા, અગમ અગોચર જટા વધારી, પડતા ધોધ માર પાણી જટામાં, પડતા ધોધ માર. ભગવાન શિવજી ને કીધું, જોજો આવે છે, ઓ આવે છે, ફિકર કર માં આવા દે, આવા દે, આવ ગંગા. અને ધીરે 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 ગંગાજી આવ્યા. હવે તો બે બે આંગળ, એક આંગળ. અને જેવા ગંગાજી નજીક આવ્યા, અટવાઈ ગયા જટામાં, એવા બાંધી લીધા, એ છોડો 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 પાટિયા પીહાય, હવે છોડો છોડો. શિવજી કે, કા જવાનો એને જરાય માર્ગ મળે નહીં, મનમાં ખૂબ પાતાળમાં લઈ જાય એમ ને, પાતાળમાં. ગંગા ભગીરથે કહ્યું, મહારાજ આ તમારા બેની લડાઈમાં મારા પિતૃઓ રહી જાય, હો એને પ્રાર્થના કરી છોડો. જેઠ સુદ એકાદશી ને દિવસે ગંગાજી નું આ ભૂમિ પર અવતરણ થયું. ગંગા મૈયા કી હર હર ગંગે, હર હર ગંગે અભિમાન, હર હર ગંગે અંગે અભિમાન. એજ પડતા ધોધ માર પાણી જટામાં, ગંગાજીયત વાણી જટામાં, ગંગાજીયત ગંગાજી નીકળ્યા, પિત્રોની મુક્તિ થઈ છે. ત્યાર પછી આગળ જતા એ જ વંશમાં ખટવંગ નામનો રાજા થયો. ખટવંગને દેવો તરફથી જાણવા મળ્યું 48 મિનિટ પછી મરણ આવવાનું છે. સર્વ છોડી ભગવાનનું ધ્યાન ધરી શરીરનો ત્યાગ કર્યો. ત્યાર પછી દીર્ઘબાહુ ત્યાં, દીર્ઘબાહુને ત્યાં રઘુ થયા, રઘુને ત્યાં, આ રઘુએ પહેરેલું ધોતિયું છોડી શરીરનો ત્યાગ કર્યો, સર્વસ્વનો ત્યાગ કર્યો. એનું કીર્તિ વધી ગઈ, સૂર્યવંશ એનું નામ પડ્યું, રઘુવંશ એવું નામ પડ્યું.
આ રઘુરાજાએ અનેક યજ્ઞો કર્યા છે. ભગવાન રામના વંશ જે સાંભળે છે એના વંશનો ક્યારેય નાશ નથી થતો. રઘુને ત્યાં અજ થયા, અજને ત્યાં દશરથ થયા, અને આ દશરથને ત્યાં ભગવાન રામનું પ્રાગટ્ય થયું. જ્યાં સરયુ ખડ 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 વહી રહી છે, જ્યાં મહારાજ દશરથજી રાજ્ય કરી રહ્યા છે, કૌશલ્યાદી રાણીઓ છે, જય અને વિજયને શાપ મળેલા એ જ બંને રાવણ અને કુંભકર્ણ તરીકે અવતાર ધારણ કરે. રાવણનો પૃથ્વી પર અસહ્ય ત્રાસ વધી ગયો, પૃથ્વી અકળાઈ ગઈ છે. દેવોની પાસે, બ્રહ્માજીની પાસે જઈને પોકાર કર્યો. બ્રહ્માજીની સાથે દેવોને ગાય સ્વરૂપ ધારણ કરી ધરતી ગયા છે બ્રહ્માજીની. બ્રહ્માજીએ પછી તો કહ્યું છે કે હવે એ પૃથ્વી કહે, મને આ પાપીનો જેટલો ભાર લાગે છે એટલો બીજો ભાર નથી લાગતો. ભગવાને બ્રહ્માજીએ કહ્યું, ભાઈ મેં વરદાન તો આપી દીધું, પણ હવે આપણે વિષ્ણુને શરણે જઈએ. વિષ્ણુ ક્યાં હશે? શિવજી કહે, હું ત્યાં હાજર હતો. મેં કહ્યું કે ભગવાન ક્યાં નથી, ભગવાન તો સર્વત્ર છે. આપણે અહીંયા જ પ્રાર્થના કરીએ, ભગવાન પ્રગટ થશે. સર્વ દેવતાઓ બ્રહ્માજીની સાથે મળી સુંદર મજાની ભગવાનની સ્તુતિ કરી. પલાસી સીતારામ રામ રામ સીતા રામ 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 રામ સીતા રામ સીતા રામ 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 સીતા સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 જય જય સુર નાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવંતા બોધિ જહિત કારે જય યસુરારી સિંધુ સુતા પ્રિય કંતા ભવબારી ધીમંદર સબ વિધિ સુંદર ગુણ મંદિર સુખ પૂંજા મુનિ સિદ્ધ સકલ સુર પરમ ભયાતુર નમત નાથ પદ કંજા સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ જાની સભયે સુર ભૂમિ સુની
बचन समेत स्नेह गगन गिरा गंभीर भई हरनि शोक संदेह स्तुति करी आकाशपति आकाशवाणी थई छे हे देवताओं धीरज राखो मैं कश्यप ने अदिति ने वरदान दीधु छे તેવો ત્યાંના દશરથ અને કૌશલ્યા રૂપે અવતાર લઈ ચૂક્યા છે એમને ત્યાં હું મારા ભાઈઓ સહિત શક્તિ સહિત અવતાર ધારણ કરીશ તમે બધા દેવો મારી પ્રતીક્ષા કરો પછી તો બ્રહ્માજીએ બધા દેવોને કહ્યું વાનરોના રૂપ લઈ લઈને અયોધ્યા પર જાઓ સર્વ દેવતાઓ વાનરોના રૂપ લઈ લઈ પૃથ્વી પર આવ્યા છે પરમાત્માની પ્રતીક્ષા કરવા લાગ્યા છે એને અનુકૂળ થઈને રહે છે મહારાજ દશરથજીને એકવાર ચિંતા થઈ અરે મારી આટલી મોટી અવસ્થા થઈ ગઈ શું મારો વંશ નિર્વંશ જશે ગુરુ ગૃહ ગયેવો તુરત મહિપાલા ચરણ લાગે કરે વિનય વિશાલા નમઃ વિષ્ણવે 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 નમઃ ભગતિ સહિત મુનિ આહુતિ દેની ચરુ કરલી લીને પ્રેમથી જે આહુતિ દેવા લાગ્યા છે યજ્ઞ કુંડમાંથી યજ્ઞ નારાયણ દેવ પ્રસન્ન થયા છે યજ્ઞ નારાયણ ના દેવકી અડધો ભાગ વૈધો એના બે ભાગ કર્યા છે સુમિત્રાને આપ્યો છે કૈકેયી મહારાણીને આપ્યો છે ત્રણેય રાણીઓએ જ્યાં યજ્ઞ નારાયણ દેવનો પ્રસાદ ખાધો છે ના એહી બીધિ ગર્ભ સહિત સબ નારી સુખમુ આજે યોગ લગન ગ્રહ વાર તિથિ બધું એકી દિવસે અનુકૂળ થઈ ગયું એનું કારણ ભગવાન રામનું પ્રાગટ્ય થવાનું હતું અને તુલસીદાસજીએ તિથિ હવે જાહેર કરે કઈ તિથિ હતી નવમી તિથિ મધુમાસ પુનિતા શુકલ પક્ષ અભિજીત હરિપ્રીતા નવમી તિથિ ચૈત્ર મહિનો મંગળવાર અભિજીત નક્ષત્ર મધ્ય દિવસ બરાબર મધ્યાહનનો કાળ છે અને સર્વ લોકો ભોજન લઈ લે અને વિરામ કરી રહ્યા છે શીતળ મન પવન વાવા લાગ્યો છે આજે સંતોના મન પ્રફુલ્લિત થવા લાગ્યા છે સુંદર સુકનો થવા લાગ્યા છે આજ બપોર વચારે પ્રકૃતિ ભાન ભૂલી ગઈ અને બપોરે ફૂલ ખીલવા લાગ્યા ભમરાઓ ગુંજારવ કરવા લાગ્યા છે સોય અવસર બિરંચી જબ જાના ત્રિભુજ નારાયણ ભગવાન અને માની સુંદર માએ સુંદર મજાની ભગવાનની સ્તુતિ કરી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી
हर्षित महतारी मुनि मन हारी अद्भुत रूप विचारी लोचन अभिरामा तनु घन श्यामा निध आयुध भुज चारी भूषण बन माला नयन विशाला शोभा सिंधु खरारी कही दुई कर जोरी स्तुति तोरी के ही विधि करो अनंता माया गुण ज्ञान तीत यमाना वेद पुरा